નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું હસમુખ. સમાચારની શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. પાટણના સાંતલપુરની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ કર્યો અભ્યાસનો બહિષ્કાર. મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનના શિક્ષણની બદલી થતા વિદ્યાર્થીઓનો બગડે છે અભ્યાસ. બનાસકાંઠાના ખેડૂતો પાણીની સમસ્યાને લઈ ઉતર્યા રસ્તા પર. ખેડૂતો થરા નર્મદા કચેરી પાસેના રોડ પર કર્યું ચક્કાજામ. બનાસકાંઠાના દાદામાં રૂબેલા રસીના કારણે બાળકીનું મોત થયું. પિતાનો આક્ષેપ, બાળકીની લાશને ફોરેન્સિક પીએફ માટે અમદાવાદ ખસેડાઈ. ભાચરી શાળામાં શિક્ષકોની ગઢ પૂરી થતા ગ્રામજનોએ મીડિયાનો માન્યો આભાર. તંત્રએ બે શિક્ષકોને મૂક્યા શાળામાં. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પાટણ સહિત બનાસકાંઠાની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ કે પછી શિક્ષકોની અનિયમિતતાને લઈ શિક્ષણનો બહિષ્કાર કરવાની ઘટનાઓ હમણાંથી વધુ સામે આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ આજે અભ્યાસનો બહિષ્કાર કર્યો. મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનના શિક્ષકની બદલી થવાની વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગનો બહિષ્કાર કર્યો હતો. સાંતલપુર ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એના મુખ્ય વિષય તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના શિક્ષકને એમણે બીજી સ્કૂલમાં અહીંયા કનેથી મૂકી દીધા છે અને જજામની સ્કૂલમાં. અહીંયા કને એ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હતો. એક તો મેકમ ઓછું છે અને એમાં એક શિક્ષક તમે ત્યાં મૂકી દો એટલે બાળકોના અભ્યાસ ઉપર સીધી અસર પડે છે. હવે સીધી અસર પડે છે એટલે બાળકોએ વાલી તરીકે મોટાભાગના અગરિયા અને મીઠા સાથે જોડાયેલા લોકોના બાળકો અહીંયા ભણતા હોય છે. એટલે અત્યારે જે અમારે તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના જે સર હતા તેમને જજામ ખાતે ચાર્જ આપવામાં આવે છે અને જ્યાં સુધી જે જજામ ખાતે એમને ચાર્જ આપવામાં આવે છે ત્યાં સુધી અમારા તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનનો અમારો અભ્યાસક્રમ બગડે છે. અમારો અભ્યાસક્રમ બગડે એની જવાબદારી કોણ લે છે? અને અમે એવી 28/7 સરને મેઇલ પણ કરેલો, લેખિતમાં રજૂઆત પણ કરેલી, પણ કોઈ કાન પર લીધેલ નથી. તમે મેલ અને રજૂઆત કઈ જગ્યા ઉપર કરેલી? અમે અમારા આચાર્ય સાહેબને આપેલું લેખિતમાં. આચાર્ય સાહેબે અમારા 12 વાગે ત્યાં ડીઓ સરને મેલ કરેલું, પણ મેં પછી મેલ ડીઓ સાહેબ. આ શિક્ષકને અન્ય શાળામાં ચાર્જ આપવામાં આવતા સાંતલપુરની શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર માઠી અસર થઈ રહી છે, જેને લઈ વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની પણ રજૂઆત કરી હતી, પરંતુ આ બાબતે કોઈ જ પગલાં ભરવામાં ન આવતા આજે વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પોતાના બાળકોના ભવિષ્યને લઈ ચિંતિત છે. ત્યારે હવે જોવાનું એ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મામલે શું કાર્યવાહી થાય છે. એક શિક્ષક શ્રીની જજામ સરકારી માધ્યમિક શાળા ખાતે કામગીરી ઓર્ડર કરવામાં આવતા આ બાળકોએ શાળાના શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરેલ છે. સાહેબ, વિદ્યાર્થીઓએ આના પહેલાં પણ એકવાર ચીમકી આપેલી હતી 3 દિવસ અગાઉ કે આ બીના બની તો અમે અભ્યાસ છોડશું, તો એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા હતા? હા, વિદ્યાર્થી દ્વારા જે લેખિત અમોને આપવામાં આવેલ અમે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીને ઈમેલથી મોકલી આપેલ હતું. એટલે એમણે મને જાણ કરી, અહીં આવીને તપાસ કર્યો, ડીઓ સાહેબ સાથે વાત કરી, એમણે એવું કીધું કે જજામ સ્કૂલમાં એક પણ નથી શિક્ષક, એટલે એ સ્કૂલ ચાલુ રહે એટલા માટે અમે અહીંથી મૂકી દીધો છે. એટલે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. શૈક્ષણિક રીતે અતિ પછાત તાલુકા તરીકે જ્યાં પ્રાયોરિટી આપવી જોઈએ એજ્યુકેશનને, એની જગ્યાએ જે શિક્ષકો થોડા ઘણા છે એને પણ તમે બદલાવીને કામ માટે બીજી જગ્યાએ મૂકી દો, ઉધાર આપી દો, તો આ તો બિલકુલ વ્યાજબી નથી. વિદ્યાર્થીઓમાં ખૂબ આક્રોશ છે, વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે, વિદ્યાર્થીઓ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે અને છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીઓ પોતાની રીતે રજૂઆત કરી રહ્યા છે જિલ્લા કક્ષા સુધી, છતાં એનો કોઈ નિરાકરણ આવતું નથી. એટલે આ શિક્ષકને પરત અહીંયા મૂકવામાં આવે અને તાત્કાલિક ધોરણે મૂકવામાં આવે. બીજી પણ જે સ્કૂલો છે, માધ્યમિક શાળાઓ છે, એ શાળાઓની સ્થિતિ પણ બહુ જ ખરાબ છે. આ વિસ્તારની જાખોત્રા, ગરામડી, પીપરાળા આ શાળાઓમાં પણ મેકમના અભાવે વિદ્યાર્થીઓ ઘટતા જઈ રહ્યા છે. દીકરીઓનો ખાસ પ્રોબ્લેમ છે. સાંતલપુર ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થઈ અને દીકરીઓને વાલીઓએ ભણવાની શરૂઆત કરાવી. વાવ તાલુકામાં નર્મદા કેનાલોમાં પાણી બંધ હોય તેમજ વરસાદ પણ વાવણી લાયક પડેલ ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
જેને લઈ ઘાસચારાની અછત ઉભી થતા નર્મદા કેનાલોમાં પાણી છોડવા માટે વાહ મામલતદારને આવેદનપત્ર આપી પાણી છોડવાની માંગ કરાઈ. ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગત વર્ષે અતિ ભારે વરસાદના કારણે જમીનોનું ધોવાણ થયું હતું ને ચાલુ સાલે વરસાદ ના પડતા વાવણી થઈ શકી નથી. વળી કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. હાલ વરસાદ ન થતા ને કેનાલોમાં પાણી બંધ થતા ઘાસચારાની અછત ઊભી થઈ છે. 50 રૂપિયા આપવા છતાં પણ ઘાસનો પૂળો મળતો નથી. પશુઓનો નિર્ભાવ કેવી રીતે કરવો તે મુશ્કેલ બન્યું છે. ખેડૂતોએ વાવ મામલતદારને આવેદનપત્ર આપી કેનાલોમાં પાણી આપવાની માંગ કરી હતી. અમે ખેડૂતો ભેગા થઈ અને મામલતદાર સાહેબશ્રીને ઘાસનો અછત અને પાણીનો અભાવ હોવાથી આવેદનપત્ર આપવા આવેલા છીએ. તમામ ખેડૂતોને એક અરજ છે કે 2017માં વરસાદ પડવાથી અને પૂરના કારણે ઘાસચારાનો વિસ્તાર ગયેલો હોય અને સરકારી તંત્ર કોઈ પણ ઘાસચારાની હજી સુધી વ્યવસ્થા કરાવી ન હોય અને અત્યારે ઘાસચારો ન મળતા અત્યારે જ્યારે નર્મદા ડેમમાં પૂરતું પાણી હોવા છતાં પણ જો પાણી છોડવામાં નથી આવતું, જો અમારા ખેડૂતોને એ રજૂઆત છે તાત્કાલિક પાણી છોડવામાં આવે અને વાવ ખરાબ તાલુકા કે બનાસકાંઠા જિલ્લામાં પાણી મોકલે અને ખેડૂતોને પશુપાલન બચાવે એ જ નમ્ર વિનંતી છે. પરિસ્થિતિ પ્રમાણે વાવ તાલુકાના આજુબાજુના વિસ્તારમાં સાહેબ કંઈ વરસાદ નથી. ગઈ સાલ 2017ની સાલમાં અતિવૃષ્ટિના લીધે અમારો જે ઘાસચારો જુવાર બાજરી જે હતા એ બધા ખેતર ધોવાણા લીધે ખેડૂતોના ઘરમાં એ બિલકુલ ઘાસચારો કોઈ પણ ખેડૂતના ઘરમાં બચ્યો નતો ગઈ સાલે. અને આ સાલ હજી 2018ની સાલમાં વરસાદ વાવ તાલુકો આજુબાજુના વિસ્તારમાં ક્યાંય વરસાદનું ટીપું પણ પડ્યું નથી. એટલે એક તો ખેડૂતો માટે પશુ નિભાવવાનું મુશ્કેલ બન્યું છે. આજની તારીખમાં 1 પૂરાના 50 રૂપિયા આપતા પણ વાવની વિસ્તાર કે થરાદના વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં ક્યાંય 50 રૂપિયા પણ આપતો પૂરો મળતો નથી. અહીને ખેડૂતોને ગાડી ભાડે કરીને વિરમ ગામ અને શંખેશ્વર અને બહુચરાજી માટે જવું પડે છે ખેડૂતો માટે. તો આજની ખરેખર ખેડૂતોની યોજના ભાજપ શરમજનક વાત છે. ખેડૂતોની વેદના ભાજપ કે કોંગ્રેસવાળા નથી સમજતા. અત્યારે સરહદી વિસ્તારમાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખેડૂતોની વેદના કોઈ સમજવા તૈયાર નથી. ખેડૂતો ભારે દુઃખી છે. સરહદી વિસ્તારમાં ઘાસચારો ન મળતા છેક દૂર દૂરથી લાવી પશુઓનો નિભાવ કરવો પડે છે. ઓછો ઘાસચારો મળવાથી પશુ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવાની ખેડૂતોએ માંગ કરી હતી. મહેસાણાના વિજાપુરમાં સફાઈ કામદારોએ આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. સરકારના પરિપત્ર મુજબ સફાઈ કામદારોને છૂટા કરી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અનુસાર ભરતી પ્રક્રિયા કરવાની હિલચાલનો સફાઈ કામદારોએ વિરોધ કર્યો છે. વિજાપુર નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી સફાઈ કામદાર તેમજ ડ્રાઈવર તરીકે કામ કરે છે. નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિની અમલવારી શરૂ કરી છૂટા કરવામાં આવતા સફાઈ કામદારોએ કામગીરીથી અળગા રહીને આજે વિરોધ દર્શાવી ન્યાય યાચિકા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું. પાલિકાના સૂત્ર પાસેથી જાણવા મળેલ હકીકત મુજબ ગુજરાત સરકારના પરિપત્રનો અમલ કરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટ પણ હાજર થઈ ગયેલ હોવાથી રોજમદારોને ન્યાય માટે મ્યુનિસિપલ કમિશનર એડમિનિસ્ટ્રેટનો આદેશ હોવાથી પાલિકાએ તેનો અમલ કર્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી, જેના કારણે જગતનો તાર ચિંતાતુર બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ સુઈગામ અને થરાદ પંથકમાં વરસાદ તો નથી જ, પરંતુ છેલ્લા 4 માસથી નર્મદાની કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતોએ સત્તાધીશોને વારંવાર રજૂઆત કરી છે. તેમના પેટનું પાણી ના હાલતા આજે ખેડૂતો અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રસ્તા પર ઉતરી આવ્યા હતા. થરાદથી સુઈગામ રસ્તા પર બેસી ચક્કા જામ કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં પાણીની તંગી વચ્ચે નર્મદાની કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું. સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું કે નર્મદાની કેનાલ આધારિત ખેડૂતો ખેતી કરતા ઉનાળુ વાવેતર કરશે નહીં, જેના કારણે સરહદી પંથકના ખેડૂતોની ઉનાળુ સિઝન નિષ્ફળ ગઈ, જે બાદ વરસાદ ખેંચાતા વાવેતર થયા બાદ પણ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો સ્થાનિક નર્મદાના અધિકારીઓ અને સત્તાધીશોની રજૂઆત કરે છે, પરંતુ હજુ સુધી કેનાલમાં પાણી છોડવામાં ન આવ્યું.
જેના કારણે આજે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. થરાદથી સોયગામ જતા માર્ગ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે નર્મદાની કેનાલમાં સત્વરે પાણી છોડવામાં આવે તો ખેડૂતોની ચોમાસા પાકને નિષ્ફળ જતી બચી શકે. એક જ ઉપાય છે, જો નર્મદા નું પાણી છોડવામાં આવે તો આજે પણ એક મહિનો પાણી ચાલુ રહે તો ખેડૂતો ફક્ત તેનું વાવેતર કરી ઘાસચારો ઉભો કરી અને દબાવી શકે. નહીં આ ઢોર છે ને સરકારના અનેક અધિકારીઓ ઓફિસો છે એમાં છોડી મૂકવામાં આવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. થોડા દિવસોમાં ઢોરો ટપો ટપ મરવાના છે. ઢોર હવે જીવી શકે એમ નથી અને ઢોરોને પીવાના પાણીની પણ ભયંકર મુશ્કેલી થવાની છે. સરકાર તાત્કાલિક આના માટે વિચારે અને ઘટતો કરે એવી અમારી બધાની વિનંતી છે. ના છૂટકે આ ખેડૂતોને રસ્તા ઉપર ઉતરી જવાની ફરજ પડી છે. અધિકારીએ કોઈ ન હાંભળ્યો એટલું અહીં આવવું પડ્યું છે. એટલે આ બધી ઘટનાને ધ્યાનમાં રાખી અને સરકાર આના માટે તાબડતોબ વિચારે, કાલે નહીં આજે જ નિર્ણય લે એવી વિનંતી. પાણી મામલે ખેડૂતોની માંગણી સાથે વાવ ધારાસભ્ય પણ જોડાયા હતા. થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસના ધારાસભ્યોએ કલેક્ટરને રજૂઆત પણ કરી હતી કે નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવે, જો પાણી છોડવામાં નહીં આવે તો હિંસક આંદોલન પણ કરવામાં આવશે. જેને પગલે આજે થરાદમાં 500 થી વધુ ખેડૂતો એકઠા થઈ પાણી માટે વિરોધ કર્યો હતો. થરાદથી સુઈગામ જતા માર્ગ પર ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે બેસી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર સત્વરે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પાણી છોડે તે માટે ઉગ્ર માંગ કરી હતી. 31 તારીખે બનાસકાંઠાના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મળીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને એ ટાઈમે અમે અલ્ટિમેટમ આપ્યું હતું કે 3 દિવસની અંદર બનાસકાંઠાની વાવ બાબર સોયગામ અને થરાદ આ 4 તાલુકામાં નર્મદાનું પાણી આપવામાં નહીં આવે અને ખેડૂતો હિંસક બનશે તો જવાબદારી સરકારની રહેશે. આવું અમે જવાબદારીપૂર્વક તમામ ધારાસભ્યો સાથે મળીને એમને આપેલું છે, છતાં આજ સુધી એનું કોઈ સોલ્યુશન થયું નથી. એટલે કહેવાનો અર્થ એ કે કલેક્ટરને મળીએ, ધારાસભ્યો મળે, ખેડૂતો મળે કે એની કોઈ સરકારને ગંભીરતા દેખાતી નથી. ત્યારે આજે ખેડૂતો હિંસક બનીને રોડ ઉપર આવ્યા છે. પાણી આપવાની જવાબદારી સરકારની છે અને જ્યાં સુધી નર્મદાનું પાણી આ 4 તાલુકાને ખેડૂતોને નહીં આપે ત્યાં સુધી અમારી ગાંધી ચિંતા માર્ગે જે કાંઈ માગણી હતી એની મર્યાદા હતી હવે પૂરી થઈ ગઈ છે. હવે ખેડૂતો બધા હિંસક બન્યા છે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે ખેડૂતોને પાણી મળવું જોઈએ એ જવાબદારી અમારી પણ છે. એટલે જે ખેડૂતો જે કાંઈ કરશે એની આજે અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે એમના સુખે સુખી એમના દુઃખે દુઃખી તમામ બ્રાન્ચ કેનાલોમાં 15 દિવસ હરખું પાણી આપે અને નહીં આપે ત્યાં સુધી અમારો આ રોડ રોકો આંદોલન, સરકારી ગવર્નમેન્ટની મિલકતને નુકસાન કે ખેડૂતો હિંસક બનીને જે નુકસાન કરશે એ જવાબદારી સરકારની રહેશે. પાણી માટે આજે ખેડૂતો આક્રમક બન્યા છે. થરાદના ધારાસભ્ય પરમભાઈ પટેલ રાજ્ય સરકારમાં સિંચાઈ મંત્રી છે ત્યારે તેમના જ મત વિસ્તારમાં પાણીને લઈ બૂમરેંગ ઊભી થઈ છે. આજે તો ખેડૂતોએ રસ્તા રોક્યા બાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી માટેની માંગ કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આખરે ખેડૂતોની પાણીની માંગને સરકાર ક્યારે સાંભળે છે. આઝાજી રાજપૂત, લોકમત ન્યૂઝ, થરાદ. સમાચારમાં આગળ વધીને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ તાલુકા પંચાયત ખાતે આજે લેન્ડ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વર્ધીલાલ મકવાણા, ન્યાય સમિતિના ચેરમેન મનુભાઈ પરમાર, ટીડીઓ અનિલ ત્રિવેદી, મામલતદાર સજ્જનસિંહ ચૌહાણ, કોંગ્રેસ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ચાંગા અને જાખેલના કુલ મળીને 11 વાદી કુટુંબને મફત પ્લોટ ફાળવવામાં આવ્યા છે. વણજારા કુટુંબ પૈકી ચાંગામાં 6 અને જાખેલમાં 5 મળી કુલ 11 કુટુંબને મફત પ્લોટની મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આમ વિચરતી જાતિના લોકોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવી છે. તાલુકા પંચાયતની અંદર લેન્ડ કમિટી મળી હતી, તેમાં ધારાસભ્ય શ્રી કોંગ્રેસ, મામલતદાર કોંગ્રેસ, ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા વિકાસ અધિકારી અને હો તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વર્ધીલાલ હાજર હતા. તો વિચરતી જાતિમાં આજે આપણે પ્લોટ આપવાના થતા હતા, તેમાં ચાગા ગામના વાદી અને વણઝારા મળી કુલ 6 પ્લોટ મફતની ફાળવણી કરવામાં આવી અને ગામ જાકેલના વાદી કુટુંબ 5 હતા કે જે જમીન વિહોણા હતા અને તેમના રહેવા માટે મકાન ન હતું, એવા વાદીઓને પણ આજે જાકેલ ગામે મફત પ્લોટ આપવાની ફાળવણી કરેલ છે.
નવાબી નગરી તરીકે ઓળખાતા પાલનપુરની લડબીના અસ્તિત્વ સામે ફરી એકવાર જંગ છેડાયો છે, જેને લઈ બીકે મીડિયા ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નદીના દબાણ દૂર કરવા રજૂઆત પણ કરાઈ. ઇતિહાસની સાક્ષી લડબી નદી ભવિષ્યમાં પોતાનું અસ્તિત્વ ગુમાવે તો નવાઈ જ નહીં. એક સમયે ખળખળ વહેતી લડબી આજે થઈ ગાયબ. નદીમાંથી નાળામાં ફેરવાઈ લડબી, નદીના પટમાં તોતિંગ ઉભા કરાયા કોમ્પ્લેક્સ. કેમ લડબી નદીનું અસ્તિત્વ જોખમાયું? નદીના પટમાં બાંધકામ માટે કોણે આપી મંજૂરી? કેમ હજુ સુધી તંત્રની ચૂપકિદી? બનાસકાંઠાના પાલનપુરમાં નવાબી સમયગાળથી ખળખળ વહેતી લડબી નદી લુપ્ત થવાના આરે ઊભી છે. નદીના પટમાં બિન અધિકૃત દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેના કારણે લડબી નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી હોવાની ડગર પર આવીને ઊભી છે. એટલું જ નહીં પણ નદીમાં ઊભા કરાયેલા મોટા મોટા કોટ અને કોમ્પ્લેક્સોથી નદીનું વહેણ પણ ચોક્કસથી બદલાઈ ગયું છે. ભૂતકાળમાં જે નદી વિશાળ પટમાં પથરાઈ હતી તે નદીનો વહેણ આજે નાળામાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. સમયાંતરે વધતા દબાણોથી નદી પોતાનું જ અસ્તિત્વ ભૂલી બેઠી છે. જ્યારે પણ ચોમાસું શરૂ થાય છે ત્યારે ભારે વરસાદમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. નદીનું પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં સવાલ એ થાય છે કે આખરે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? કેમ આજે લડબી નદીની આ હાલત થઈ? કેમ લડબી નદીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તંત્ર સામે જંગ ખેલવા જેવો માહોલ ઊભો થયો? આખરે આ માટે જવાબદાર કોણ? થોડા સમય પહેલા પાલનપુરના જાગૃત લોકો સાથે મીડિયા કર્મીઓએ લડબી બચાવો અભિયાન શરૂ કરી જિલ્લા વહીવટી તંત્રને દોડતું કર્યું હતું. જિલ્લા કલેક્ટરે પણ આ બાબતને ગંભીરતાથી લઈ લડબી નદીના દબાણોની જાત તપાસ કરી જે તે વિભાગને તાકીદે દબાણો દૂર કરવાની નોટિસો આપી લડબી બચાવો અભિયાનને સફળ બનાવવા મહત્વની પોતાની કામગીરી સાથે નિષ્ઠાપૂર્વકની જવાબદારી નિભાવી હતી. પરંતુ આ અભિયાન થોડા જ સમયમાં જાણે ભૂગર્ભમાં જતું રહ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. કલેક્ટરના હુકમના પગલે નાના નાના દબાણો દૂર કરી માત્ર અભિયાનને નાટકીય ઢંગ આપી હકીકતમાં સમગ્ર મામલે પડદો પાડવાની હકીકત સપાટી પર આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર લડબીના અસ્તિત્વની જંગ માટે ચોથી જાગીર ગણાતા મીડિયાના ભાઈઓએ એક અવાજે લડબીના દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત સાથે આવેદનપત્ર આપી દબાણો મામલે ફરી જે તે તંત્રનું ધ્યાન દોરી રહી ગયેલા દબાણો દૂર કરવાની વાત કરી હતી. લડબી નદીમાં હજુ પણ મોટા મોટા દબાણો દૂર કરાયા નથી, જેથી લડબીનું વહેણ આજે પણ અવરોધરૂપ છે. લડબી નદીમાં દબાણોમાં પણ ભેદભાવ ભરી નીતિ અપનાવવામાં આવી રહી છે, જેથી લડબી નદીના દબાણો પૂર્ણ રીતે દૂર કરાયા નથી. થોડાક સમય પહેલા લડબી અભિયાનને માથે લઈ ફરતા લોકો પણ ક્યાંક ને ક્યાંક મૌન બેઠા છે. આજ રોજ તારીખ 2/8/18ના દિવસે અમારે બીકે મીડિયા ગ્રુપ તમામ ભેગા થઈ લડબી નદી વિશે પાકા અને જે કાચા દબાણો તોડવામાં આવે એકત્રિત થઈ કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું. એમને પણ અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક દબાણો દૂર કરાશે. કયા દબાણો છે હજી યથાવત? હજી મોટા મોટા બિલ્ડરોના દબાણો મોટા જે છે પાકા એનું આશ્વાસન આપ્યું છે. 15 દિવસની અમને મુલત આપી છે, એનું આશ્વાસન પણ આપ્યું છે. કલેક્ટર સાહેબે તોડશે એવી અમને આશ્વાસન. કલેક્ટરની તપાસમાં નગરપાલિકા અને જમીન દફતર કચેરી દ્વારા લડબી નદીના મૂળ નકશા અને માપ સાથે ચેડા કરી લડબીને નકશામાંથી પણ ગાયબ કરી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
પરંતુ હજુ સુધી કલેક્ટરના હુકમને પણ માળીએ ચડાવી પોતાની મનમાની કરતા હોવાના સરકારી બાબુઓ પણ સુફિયાણ વાતો કરી પાલનપુરની પ્રજાને અંધારામાં રાખવાની કાર્યસ્થાની કરી રહ્યા છે. ત્યારે જિલ્લા બીકેમ ગ્રુપના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આગામી દિવસોમાં જો દબાણો દૂર નહીં થાય તો નામદાર કોર્ટમાં મામલાને પડકારવાની પણ ચીમકી આપી છે. ત્યારે જિલ્લા કલેક્ટરે પણ ટૂંક સમયમાં દબાણો દૂર કરવાની ખાતરી આપી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લડવીના અસ્તિત્વ માટે ક્યાં સુધી જંગ ચાલુ રાખવી પડશે. લોકમત ન્યૂઝ, અયુ પરમાર, પાલનપુર. બનાસકાંઠામાં રૂબેલા રસીના કારણે 3 વર્ષની બાળકીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. દાંતામાં 3 વર્ષીય બાળકીને તેના પરિવારજનોએ ગત મંગળવારના રોજ રૂબેલા રસી અપાવી હતી. રસી બાદ બાળકીને તાવ આવતા તેને દવાખાને લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ બાળકીનું મોત થયા હોવાનું બાળકીના પિતાનું કહેવું છે. અને રસીના કારણે પોતાની બાળકીનું મોત થયાનો પણ તેના પિતાએ આરોપ લગાવ્યો છે. બાળકીના મોતને લઈ તંત્ર પણ હરકતમાં આવ્યું અને બાળકીની લાશને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું હતું. મારી છોકરીને રસી આપતો અને દવાખાને જતા મરી ગઈ. તમારી બેબીને ક્યારે રસી આપી હતી? અમારી બેબીને આપી મંગળવારે. એના પછી? એના પછી અમે દવાખાને એક દાડો તાવ આવ્યો ને પછી દવાખાને ગયા હતા. દરવાજા જતા તો મરી ગયા. ધાનેરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. પૂજા સોનોગ્રાફી અને એક્સરેની જગ્યાએ ઇમેજિંગ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળતા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા, જે તપાસ દરમિયાન ગેરકાયદેસર મંજૂરી વગરનું સીટી સ્કેન મશીન મળી આવતા તંત્ર દ્વારા તેને સીલ કરવામાં આવ્યું હતું. તંત્રની આ તપાસને લઈ ગેરકાયદે સીટી સ્કેન ચલાવતા લોકોમાં ફફડાટ પણ ફેલાઈ ગયો હતો. આ તપાસમાં હેલ્થ ઓફિસર પણ જોડાયા હતા. પૂજા સોનોગ્રાફી અને એક્સરેની જગ્યાએ ઇમેજિંગ સેન્ટર ચાલતું હોય એવી બાતમી મળતા જિલ્લાની જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી સાથે અહીંના તાલુકાના તાલુકા સબ એપ્રોપ્રિએટ ઓથોરિટી ભેગા મળીને તપાસ હાથ ધરતા ગેરકાયદેસર કે મંજૂરી વગર જે રજિસ્ટ્રેશન વગરનું સીટી સ્કેન મશીન મળી આવ્યું છે તેને આજે તપાસ કરીને સીલ કરવામાં આવી છે. PCPNDT એક્ટ 1994 અંતર્ગત સીલ મારવામાં આવી છે. ભાંચલી ગામની પ્રાથમિક શાળામાં મીડિયાના અહેવાલ બાદ શિક્ષકોની ઘટ પૂર્ણ થતા ગ્રામજનોએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો. ભાંચલી ગામે 2 શિક્ષકો ફરજ પર મુકાતા શિક્ષણ કાર્ય હવે શરૂ થયું છે. થોડા દિવસો અગાઉ શાળામાં શિક્ષકોની ઘટને લઈ વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલતા 3 દિવસ સુધી શાળા બંધ રહી હતી. ભાંચલી ગામે શિક્ષકોની ઘટને લઈ ગજાગ્રહ ચાલતો હતો, જેને લઈ વાલીઓ બાળકોને શાળામાં મૂકતા ન હતા. 3 દિવસ અગાઉ શિક્ષણ કાર્ય બંધ રહેતા શાળામાં 2 શિક્ષકોને મૂકવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વાવ તાલુકામાંથી 2 શિક્ષકોને ગામની પ્રાથમિક શાળામાં મોકલી આપતા વાલીઓએ પણ હવે બાળકોને શાળામાં મૂકશે તેમ જણાવ્યું છે. પાટલી ગામની અંદર કેટલાક સમયથી શિક્ષકોની ઘટ હતી અને મીડિયાવાળાને જાણ થતાં મીડિયાવાળાએ અહેવાલ જણાવ્યા બાદ તંત્રને જાણ થતાં તંત્રએ 2 શિક્ષકોની ઘટ પૂરી કરતા અને તમામ મીડિયાવાળાનો આભાર વ્યક્ત કરીએ છીએ. થોડા દિવસો અગાઉ અમદાવાદના છારાનગર વિસ્તારમાં મીડિયાકર્મી ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો હતો, જે હુમલાને લઈ પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે બનાસકાંઠામાં 20 તાલુકા મથકોએ પત્રકારો વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું, જે અંતર્ગત થરાદમાં પ્રિન્ટ અને ટીવી ચેનલના પત્રકારોએ છારાનગર ઉપર પત્રકાર ઉપર થયેલ હુમલાને વખોડી કાઢી પાડત અધિકારીને આવેદનપત્ર આપ્યું અને પત્રકાર પર લગાવેલ ગુનાની કલમ હટાવવા તેમજ દેશની 4થી જાગે ગણાતા પત્રકારો પર આ પ્રકારના બનાવો ન બને તે જોવા માટે પણ રજૂઆત કરી હતી. દિયોદરમાં પણ પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા છારાનગર વિસ્તારમાં પત્રકાર ઉપર ખોટો કેસ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મામલદારને આવેદનપત્ર આપી પત્રકાર ઉપર લગાવેલ રાયોટિકનો ગુનો પરત ખેંચવા માંગ કરાઈ અને ફરીથી મીડિયાકર્મીઓ સામે ખોટા કેસ ના થાય તે જોવા પણ તંત્રને રજૂઆત કરાઈ હતી.
લાખણીના ગેળા ગામમાં ગઈ રાત્રે તસ્કરોએ ચોરીના બે બનાવને અંજામ આપતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ગેળાના પ્રસિદ્ધ હનુમાન મંદિરમાંથી તસ્કરો દાનપેટી તોડીને તેમાંથી અંદાજિત રૂપિયા 4-5 હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જો કે મંદિરમાં ચોરી થયાની સવારે જાણ થતાં જ ગામ લોકો અને ભક્તોની લાગણી દુભાઈ છે. તસ્કરોને જાણે આટલેથી સંતોષ ન થયો હોય તેમ અંબિકા વેલ્ડર વર્ક્સમાં પણ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. જો કે દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવેલા હોવાથી મોડે દુકાની બાંધીને અજાણ્યા શખ્સો દુકાનમાં ઘૂસતા કેમેરામાં કેદ પણ થયા હતા. દુકાનમાંથી તસ્કરો LCD, હોમ થિયેટર, 2 કટર મશીન અને 10 હજારની રોકડ રકમની ચોરી કરી હતી. એક જ રાત્રિમાં દુકાન અને મંદિરમાં ચોરી થતાં ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોરીની આ ઘટના અંગે ગામ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી કેમેરા અને ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. થરાદના માધવનગરમાં આજકાલ સ્થાનિક લોકો ભૂગર્ભ ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગટરનું પાણી ભરાઈને જ્યાં એકત્ર થાય છે ત્યાં ગંદા પાણીનું મિની તળાવ બની ગયું છે. ગંદા પાણીનું આ તળાવ હાલ મચ્છરનું ઉદગમ સ્થાન બન્યું છે અને આ વિડીયો તેનો બોલતો પુરાવો છે. ગટરના ગંદા પાણીના નિકાલ માટે લોકો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત પણ કરવામાં આવે છે, પરંતુ સત્તાધીશોને તો જાણે લોકોના આરોગ્યની કોઈ જ ફિકર ના હોય તેવું જણાઈ આવે છે. તંત્ર દ્વારા આ ખાડાકાન કરવામાં આવતા સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સામે મચ્છરજન્ય રોગચાળાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે. છાસ વારે ઉભરાતી ગટરની આ સમસ્યાથી લોકો હેરાન પરેશાન પણ થઈ ગયા છે અને હવે તો ગંદા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીં કરાય તો લોકોએ આંદોલનની પણ ચીમકી આપી છે. ત્યારે શું નગરપાલિકા માધવનગરના લોકો રોગચાળામાં સપડાય તેની રાહ જુએ છે? પાલિકા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે કેમ કોઈ પ્રકારના પગલાં ભરતું નથી? આ પ્રકારની સમસ્યા રોજિંદી બની હોવા છતાં તેનો કોઈ ચોક્કસ નિવેડો આવે તે માટે તંત્ર ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે. તો આ તરફ દીપવી સરે કોન્ટ્રાક્ટરની સાથે ઘટનાસ્થળે રાખીને મુલાકાત લીધી હતી અને સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તે માટે સૂચના આપી હોવાનું પણ જાણવા મળ્યું હતું. કાંકરેજના નાનાવાડા ગામમાં 3 વર્ષની બાળકી ઉપર વાહનને હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો. રાજેશભાઈ રઘુભાઈ રાવલની યશ્વી નામની બાળકી જ્યારે પોતાના ઘર આગળ રમી રહી હતી તે દરમિયાન વાહનરે અચાનક જ બાળકી ઉપર હુમલો કર્યો. વાહનના હુમલાથી એકાએક ગભરાઈ ગયેલી બાળકીએ બૂમાબૂમ કરી મૂકી, પણ લોકો આવે તે પહેલાં તો વાહનરે બાળકીના હાથ અને પગના ભાગે વચકાભરી ગંભીર ઇજાઓ પણ પહોંચાડી હતી. હાલ આ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ગામના સરપંચે તુરત જ સિયોરી રેન્જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને વાનરને પકડવા લેખિતમાં રજૂઆત પણ કરી હતી. ત્યારે બાળકીને ગંભીર રીતે ઘાયલ કરનારા વાનરે ક્યારે પકડાય છે તે તો જોવું જ રહ્યું, પણ વાનરના ખોફથી લોકોમાં અને તેમાં બાળકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે જાણવા મળ્યા પ્રમાણે વાનરના હુમલાનો ભોગ બનેલ બાળકીની વધુ સારવાર માટે પાટણ ખસેડાઈ હતી. ધાનેરામાંથી દારૂ ઝડપાવાના બનાવો આજે પણ યથાવત રહ્યા છે, ત્યારે પોલીસે થાવરતરણ રસ્તા પાસેથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી. બાતમીના આધારે પોલીસે થાવરતરણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન હકીકતવાળી ટ્રક આવતા પોલીસે તેને ઊભી રખાવી તલાશી લીધી હતી. તેમાંથી 6.53 લાખની કિંમતનો પરપ્રાંતીય દારૂ મળી આવ્યો. દારૂની સાથે 10 લાખની ટ્રક મળી. પોલીસે રૂપિયા 16.54 લાખના મુદ્દામાલ સાથે ગાડી ચાલક રિંકુ રમેશભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાંકરેજ તાલુકાના શિયોરી સ્થિત પગાર કેન્દ્ર શાળા દ્વારા મહિલા સશક્તિકરણની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીને કાંકરેજ મામલતદારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો હાથમાં મહિલા સશક્તિકરણ અંગે લોકોમાં જાગૃતિ દર્શાવતા પ્લેકાર્ડ અને બેનર લઈને જોડાયા હતા. શાળા ખાતેથી પ્રસ્થાન પામેલી આ રેલીમાં શાળાના શિક્ષકો પણ જોડાયા હતા. રેલી નિયત કરેલા વિસ્તારોમાં થઈ શાળામાં પરત પણ આવી મહિલા સશક્તિકરણ અંગેનો જનપ્રિય સંદેશ આપ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા દર વર્ષે મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પાછળનો સરકારનો હેતુ એ છે કે સમાજ દીકરો દીકરી એક સમાન, સેક્ષ ઋષિઓ મહિલા ઉત્થાન દ્વારા વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન શક્ય છે.
પાલનપુર ખાતે તાજેતરમાં હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ગૃહમાં એક શામ રફીકે નામ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા ગ્રુપ આયોજિત આ કાર્યક્રમમાં અનેક કલાકારોએ મોહમ્મદ રફીના ગીતો રજૂ કરી ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યા હતા. આજના આ કાર્યક્રમમાં નાનાથી નાના અને ઉભરતા કલાકારો માટે મજબૂત પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવ્યું. એકથી એક સુંદર અવાજ સાથે રફી સાહેબના ગીતો રજૂ કરવામાં આવ્યા. જ્યારે પર્વત કે ઉષપાર ગીતની સુંદર પ્રસ્તુતિ પર સૌ કોઈએ રફી સાહેબની યાદ તાજી કરાવી, સાથે લોકોએ તાળીઓના ગડગડાતી ગાયકોને પણ વધાવી દીધા હતા. આ કાર્યક્રમમાં નવા કલાકારોએ ખાસ કરીને ભાગ લીધો હતો અને પોતાની અંદર રહેલી કલાને ખીલવી હતી અને લોકોના મન જીતી લીધા હતા. સંગીત ક્ષેત્રે સદાબહાર યાદ રહેનાર સ્વર્ગસ્થ મોહમ્મદ રફી સાહેબની સાચી શ્રદ્ધાંજલિ અહીં આપવામાં આવી હતી. સમાચારની પળે પળની અપડેટ માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.